जो ये समाचारों विस्तार थी तो गुजरात गौण सेवा पसंदगी मंडळे जाहेरात करी छे कि बिन सचिवालय क्लार्क वर्ग 3 नी भर्तीनी जाहेरात कराई छे। ऑफिस असिस्टंट वर्ग 3 नी परीक्षानी जाहेरात थई छे। 12 ऑक्टोबर 2018 रद्द थयेली परीक्षा हवे लेवाशे। आ परीक्षा 13 फेब्रुआरी 2022 योजाशे। आ अंगे वधु माहिती संवाददाता गीता मेहता आपी रह्या छे। गीता बेन सचिवालय क्लास वर्ग 3 जे परीक्षा जे छे ते आ पहला रद्द थई हती 12 ऑक्टोबર 2018 रोज, हवे ते 13 फेब्रुआरी 2022 योजाशे तेवी जाहेरात करवामां आवी छे। जणा मांगे छे शुं जाहेरात कराई छे? जी अगाउ कोरोना अने अन्य कारणोसर एक थी बे वखत बिन सचिवालयनी जे एक्जाम हती ए मुलतवी रही चुकी छे। त्यारे हवे उम्मीदवारो माटे एक खुशीना समाचार ए छे के गुजरात गौण सेवा पसंदगी मंडळ द्वारा हवे फरी एक वखत परीक्षाओनी जाहेरात करवामां आवी छे। बिन सचिवालय कारकुन अने ऑफिस असिस्टंटनी जे परीक्षा छे ए आगामी 13 फेब्रुआरी 2022 ना रोज योजवामां आवशे। आजे जाहेरात करी छे एटले 2 महीना अगाउ आ जाहेरात करवामां आवी छे, एटले जे उम्मीदवारो छे तेने परીક્ષાની તૈયારીનો પણ સારો એવો સમય મળી રહેશે। કોરોનાની સ્થિતિ પણ હાલ કંટ્રોલમાં છે, એટલે નિયત સમયે આ પરીક્ષા યોજાશે અને ઘણા બધા ઉમેદવારોને પરીક્ષા થકી આગામી જોબ મેળવવામાં ફાયદો થશે તેવું જણાઈ રહ્યું છે। એટલે હાલ સૌથી મહત્વની વાત જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા હતા ગઈ વખતે પણ, તેઓ માટે સારા સમાચાર એ છે કે 13 ફેબ્રુઆરી 2022 ના રોજ હવે બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાશે। અન્ય સમાચારો, અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે। સાવરકુંડલા તાલુકાના વિશપડી ગામે કમોસમી વરસાદ વરસ્યો અને અચાનક વાતાવરણમાં પલટા બાદ વરસાદ થયો હતો। અહીં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં મગફળી ભરેલું ટ્રેક્ટર મોરલ સ્લેબમાં ખાબકવાની ઘટના બની। વડાલી ગામે મગફળી ભરેલું ટ્રેક્ટર મોરલ સ્લેબમાં ખાબક્યું। મગફળી ભરેલું ટ્રેક્ટર પાણીમાં ખાબકતા ખેડૂતોના પાકને લાખોનું નુકસાન થયું છે। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ। મગફળી પાણીમાં પલળી જવાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે અને વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે। હાલ હવામાં ભેજ હોવાથી લઘુત્તમ તાપમાન ઘટ્યું નથી। રાજ્યમાં 2 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે। લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકશે। फोरकास्ट ड्राई वेदर हम एक्सपेक्ट कर रहे हैं मोस्ट ऑफ दिन, बट डे 1 के लिए हम साउथ गुजरात में वलसाड़ नवसारी तापी उसी डिस्ट्रिक्स में थोड़ा लाइट टू मॉडरेट रेन एक्सपेक्ट कर रहे हैं, बट खास हेवी रेन का वार्निंग कुछ नहीं है। और जहाँ तक मिनिमम टेम्परेचर का बात है तो एक दो दिन के लिए हमारा टेम्परेचर में नॉर्मल चेंज हम एक्सपेक्ट करें। તો આ તરફ ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 129.95 મીટરે છે। ખેડૂતોના શિયાળુ પાકને બચાવવા કેનાલમાં પાણી છોડાયું છે। હાલ ડેમમાં 3,222 MCM લાઇવ સ્ટોરેજ જથ્થો છે। ઉપરવાસમાંથી પાણીની આવક 7,754 ક્યુસેક પાણીની થઈ છે। હાલ ખેડૂતો માટે કેનાલમાં 16,227 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ગીર સોમનાથ અને સૂત્રાપાડાના રાખેશ ગામે ડાયરામાં નોટોનો વરસાદ થયો। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કર્યો આ નોટોનો વરસાદ। પૂર્વ મંત્રીના પુત્ર દિલીપ બારડે કર્યો નોટોનો વરસાદ। સૂત્રાપાડાના સરખેજ રાખેશ ગામે યોજાયો હતો ડાયરો, જેમાં વાઘેશ્વરી માતાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ ડાયરો યોજાયો હતો। ગાયક દેવાયત ખવડ પર થયો નોટોનો વરસાદ। આગ
ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ મંત્રીઓની ચેમ્બરની મુલાકાત લીધી. સ્વર્ણિમ સંકુલ એકમાં દરેક માળે મંત્રીઓને તેઓ મળવા ગયા. ઇતિહાસમાં પહેલીવાર આ ઘટના ઘટી છે જેમાં મુખ્ય મુલાકાત લઈ મુખ્યમંત્રીએ જાણે કે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. કયા મંત્રી આજે હાજર રહ્યા હતા અને કયા ગેરહાજર તે તમામની નોંધ લેવાઈ. અને હવે વાત કરીએ કોણ બનશે સરપંચની. હવે ગામડામાં વાગશે ચૂંટણીના ઢોલ. આજથી 60% ગામડાઓમાં આચારસંહિતા લાગુ થશે. ગુજરાતમાં 10,889 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે. 19 ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે કે 21મીએ મત ગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી પત્ર ભરવાની શરૂઆત થશે. આ ચૂંટણીમાં કુલ 2,06,53,000 મતદારો છે. 1,000 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે. તો 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે. 4 ડિસેમ્બરે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 6 ડિસેમ્બરે ફોર્મ ચકાસણી થશે તો 7 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 19 ડિસેમ્બરે મતદાન જરૂર પડશે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન કરાશે. 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીમાં 54,387 મતપેટીનો ઉપયોગ થશે. ચૂંટણીમાં મતદારોને નોટાનો ઉપયોગ મળશે. 1,06,00,000 મહિલા મતદારો છે. આપણે કુલ 10,879 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરવાના છીએ, જેની અમુકની સામાન્ય મુદત પૂરી થઈ ગઈ છે. એવા 10,170 ગ્રામ પંચાયતો છે, જેનું વિભાજન અને વિસર્જન થયા છે એવા 65 ગ્રામ પંચાયતો છે, અને એવા 697 ગ્રામ પંચાયતો છે જેમાં પેટા ચૂંટણીઓ છે, જેમાં સરપંચ અથવા વોર્ડના મેમ્બર્સની સભ્યોની ચૂંટણી કરવાની છે. ચૂંટણી જાહેરાતની તારીખ તો આજે આપણે 22 નવેમ્બર કરીએ છીએ. ચૂંટણીનો નોટિસ અને જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 29 નવેમ્બર છે. ઉમેદવારો પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 6 ડિસેમ્બર છે. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર છે. મતદાનની તારીખ 19 ડિસેમ્બર રવિવાર છે, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. જરૂર જણાય તો પુનર્મતદાનની તારીખ 20 ડિસેમ્બર છે. મતગણતરીની તારીખ 21 ડિસેમ્બર છે, અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ જે ગેઝેટ નોટિફિકેશન સાથે થાય છે 24 ડિસેમ્બર છે. ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા જે તે ગામોમાં અમલમાં આવી જશે. આપણે જે છે કે જે વિધિસર જે જાહેરનામા પ્રસિદ્ધ કરવાની સત્તા પ્રાંત અધિકારીઓ અને રિટર્નિંગ ઓફિસર્સને સોંપવામાં આવી છે, તો એનું જાહેરનામાઓ જે આગળના જે છે તે પ્રાંત અધિકારી અને જે તે રિટર્નિંગ ઓફિસર બહાર પાડશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતું પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે. રાજકીય મહત્વ ગ્રામ પંચાયતની ચૂંટણીનું રહે છે. વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો માટે જાણે કે મોકો છે. ગ્રામીણ વિસ્તારોમાં જમીન મજબૂત કરવાનો મોકો છે. સમર્થક કાર્યકરોને સરપંચ કે સભ્ય બનાવી પક્ષને મજબૂત કરવાની રણનીતિ ઘડાય છે. ગામોને સમરસ કરી ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત થવાનો શાસક પક્ષને અહીં અવસર મળે છે. રાજ્યના કુલ મતદારો પૈકી 40%થી વધુ મતદારો મતદાન કરશે. 50% મહિલા અનામત હોવાથી મહિલાઓ માટે રાજનીતિમાં પ્રવેશવાની તક રહેશે. રાજકારણમાં પ્રવેશવા માંગતા યુવાનો માટે પણ સુવર્ણ તક છે. રાજકારણમાં આવવા માંગતા લોકોને લિટમસ ટેસ્ટ પોતાના જ ગામમાં જે તે વ્યક્તિનું પાણીમાં પાશે. અન્ય સમાચારો. વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અંગે રાજ્ય સરકારે કર્યો છે મહત્વનો નિર્ણય. ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી હવે પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી બી ગ્રુપમાં પ્રવેશ લઈ શકશે. ધોરણ 10માં ગણિત બેઝિક
જે વિદ્યાર્થીઓ રાખે છે એમને ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતા ન હતા. અમે ઠરાવ કરી નિર્ણય કર્યો છે બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ હવે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ એટલે કે બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પ્રવેશને પાત્ર એ રહેશે. અંબાજીમાં પણ આજથી ધોરણ 1-5ના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. અંબાજીમાં સરકારના નિર્ણયને વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો તેમજ આચાર્યોએ આવકાર્યો છે. આ નિર્ણયને લઈને વાલીઓએ કહ્યું કે બાળકોની શાળા ફરી શરૂ થવાથી અમે ખુશ છીએ. જ્યારે શાળાના આચાર્યોએ પણ કહ્યું કે બાળકો ધીમે ધીમે રાબેતા મુજબ થઈ જશે અને વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલવા હામી ભરી રહ્યા છે. આજથી જે ભણવાનો સરકારશ્રીએ નિર્ણય લીધો એ બહુ સારું કહેવાય છે. અને છોકરાઓ એમ દેખવા જઈએ તો ઘરે પણ કંટાળી ગયા હતા અને રહેવાનું ને આ તે ને ખૂબ જ એમ તકલીફ પડતી. હવે આજે છોકરાઓ સ્કૂલે જાય છે, બહુ ખુશ છે. ખરેખર ખૂબ સારું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. વાલીઓના સામેથી ફોન આવી રહ્યા છે, વાલીઓ સહમત પણ થઈ રહ્યા છે બાળકોને શાળામાં મોકલવા માટે. અને કદાચ કોઈ વાલી સહમત નહીં હોય તો એના માટે અમે ઓનલાઈન શિક્ષણ કાર્યની પણ વ્યવસ્થા કરેલી છે અને બાળકો ધીમે ધીમે રાબેતા મુજબ એમના રૂટીન શિક્ષણ કાર્યમાં જોડાશે. અને તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સ્થિત લાજપોર જેલના 3000 કેદીઓની ઇમરજન્સી સારવાર માટે જેલને એમ્બ્યુલન્સ અર્પણ કરી તથા કેદીઓના સંબંધીઓ માટે સીધા લાજપોર જેલમાં સુધીની સિટી બસ સેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉર્જામંત્રી મુકેશ પટેલે કરાવ્યો હતો. બસ સેવા શરૂ કરવા ખુદ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ અગાઉ અવાજ ઉઠાવ્યો હતો. હવે વાત કરીએ નશાના કારોબારની. સુરતમાં 1 કરોડની કિંમતનો ગાંજો પકડાયા મામલે હવે નવા ખુલાસા થયા છે. આરોપીઓ આ ગાંજો ઓડિશાથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે 2 આરોપીઓ ટ્રક સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે કે વધુ 1 આરોપીની આ મામલે પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ટ્રકમાં ચોરખાનું બનાવ્યું હતું, જેમાં પોલીસને 1 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓ આ ડ્રગ્સ ઓડિશાથી લઈ આવ્યા હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે. સુરતમાં ગાંજો લાવતા પેડલર સામે ડીસીપીએ લાલ આંખ કરી છે. પૂના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઝડપાયેલા ગાંજાના જથ્થા સાથે અરુણ મહાદીપ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજો ભરેલી ટ્રક પકડી પાડી હતી. બે ઇસમો આ ગાડી સાથે પકડાયા છે. આ છે પહેલો મોહમ્મદ ફહીમ, સન ઓફ મોહમ્મદ રફીક શેખ. બીજો મોહમ્મદ યુસુફ, સન ઓફ ગોસ મોહમ્મદ, એની ઉંમર 45 વર્ષ. આના પછી એક આરોપીની ધરપકડ કરવામાં આવી, એનું નામ છે અરુણ સાહેબરાવ મહાડિક. આ માલ ઉડીસાથી અહીં સુધી મોકલવામાં કોની કોની ભૂમિકા છે અને કોણ કોણ બીજા આરોપીઓ આ ગાંજો સપ્લાય કરવામાં સંડાયેલ છે એની તપાસ હાથ ધરવામાં આવી છે. વિદેશથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ગામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતા આરોપીઓએ 300થી વધુ પાર્સલમાં ડ્રગ્સ મંગાવ્યું હતું. આશરે 10 કરોડના ઓનલાઈન વ્યવહારનો ખુલાસો થયો છે. આરોપીઓની ડ્રગ્સ મંગાવવા ખાસ મોડસ ઓપરેન્ડી હતી. અલગ અલગ વ્યક્તિઓના સરનામે પાર્સલ મંગાવતા હતા. રિસીવ ન થયેલા પાર્સલ અને ડ્રગ્સને પોલીસે જપ્ત કર્યું છે. કસ્ટમ વિભાગે કબજે કરેલા પાર્સલ પણ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે. જે વ્યક્તિઓના નામે પાર્સલ મંગાવ્યા હતા તેમને નોટિસ આપવામાં આવી છે. તો કસ્ટમ વિભાગે નોટિસ પાઠવી હતી. ઇલેક્ટ્રોનિક વસ્તુઓની આડમાં અમેરિકાથી તેઓ ડ્રગ્સ મંગાવતા. આરોપી વંદિત પટેલે 50થી વધુ સરનામા પર ડ્રગ્સ ડિલિવરી મેળવી હતી. અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદયપુરમાં તેણે ડિલિવરી મેળવી હતી. બંધ મકાનના સરનામા પર તે ઓર્ડર આપતો અને પાર્સલ રિટર્ન થતા એજન્ટને મળી પાર્સલ છોડાવી દેતા હતા. વર્ચ્યુઅલ કરન્સી મારફતે 4 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. લાઇટકોઇન, બિટકોઇન, ક્રિપ્ટોકરન્સીથી ચૂકવણું કરતા હતા. અત્યાર સુધી 100 કિલો કરતાં વધુ ડ્રગ્સ વેચાણની તેઓએ કબૂલાત કરી છે. તો ન્યૂઝીલેન્ડ અને સાંઘાઈમાં પણ અમેરિકાથી ડ્રગ્સ મોકલ્યું હતું. મુંબઈ, હિમાચલ પ્રદેશ સહિત વિદેશમાં પણ ડ્રગ્સનું વેચાણ કરાયું હતું. આરોપી વિપલ ગોસ્વામી ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામીનો ભત્રીજો છે. આરોપી વિપલ અન્ય આરોપી વંદિતના પણ સંપર્કમાં હતો. વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 6 આરોપીઓ સકંજામાં આવ્યા છે.
मुख्य आरोपी वंदित पटेल अने पार्थ शर्मा ने पकड़वामां आवेलो हतो अने एना पछी बीजा बे आरोपीओ विपुल गोस्वामी अने जील पराथे बे आरोपीओने पकड़वामां आवेल छे अने तमामना हाल 25 तारीख सुधीना रिमांड पण मेळवामां आवेल छे। अमुक विगतो चौंकावनारी मळेल छे। ये लोको पिछला पाछला बे वर्षथी ये धंधो करता था, जे विदेश थी यूएस में थी कैनेडा में थी अने बीजा कंट्री में थी जे ये लोको ड्रग्स मंगाव्या ये अने हिमाचल प्रदेश अने मुंबई थी पण मंगावता था। पुलिस ने लगभग 50 जेटला एड्रेस मळेल छे। आ एड्रेस ऊपर ये लोको मंगावता था अने ये एड्रेस अमुक एड्रेस जयपुरना छे, अमुक एड्रेस उदयपुरना पण छे अने अमुक एड्रेसेज अहमदाबादना पण छे। लगभग 50 एड्रेस पुलिस द्वारा तपासमां मेळवेल छे अने पुलिस आ तमाम एड्रेस ऊपर जे जे लोको रहे छे आनी पण तपास करी रही छे। गुजरात एटीएस द्वारा वधु 4 लोगों की धरपकड़ ना मामले 2 किलो ड्रग्स कब्जे करायो छे। ड्रग्स की कीमत हवे 730 करोड़े पहुंची छे। अगाउ 6 लोगों की आ मामले धरपकड़ थई चुकी छे। कुल 10 लोगों की धरपकड़ थई छे, जेमांथी 4 आरोपियों ना 10 दिवस ना रिमांड मंजूर थया छे। जामनगर में पोलिस वेन पलटी, बेड़ी बंदर विस्तार में पीसीआर वेन पलटी थी। एटीएस और एसओजी ड्रग्स सर्च ऑपरेशन दरमियान पेट्रोलिंग में थी आ पीसीआर वेन जे पलटी थी। वेलकम बैक। जूनागढ़ में पोलिस बस में दारू पकड़ायो, कैदियों माटे फाड़वेली पोलिस बस में दारू मळी आव्यो। 13 कैदियों ने ऊना कोर्ट में मुद्दत होवाथी लई जवाया हता। पोलिस बस में 23 विदेशी दारू मळ्यो छे। एमटी शाखा ना आउटसोर्सिंग थी ड्राइविंग करनार की धरपकड़ कराई छे। ऊना थी दारू लवायो होवानी ड्राइवरे कबूलात करी छे। सरकारी बस ऊना खाते कैदी जाप्ता में गयेली हती। ए बस में 23 नंग दारू नी विदेशी बनावट नी बोटलो राखी अने बस में लावी रहेल छे। ए बातमी आधारे जूनागढ़ एलसीबी पोलीस तथा सी डिविजन पोलीसे बस चेक करता तेमाथी आ मुद्दा माल मळी आवेल। हरेश दामजी पटेलनी पूछपरछ करता तेणे जणावेल कि खारी नामनो एनो मित्र के जे ऊना खाते रहे छे तेणे आ दारूनी બોટલની વ્યવસ્થા કરી આપવામાં આવેલ। જૂનાગઢમાં રેકડી ધારકોએ હોબાળો મચાવ્યો, રેકડીઓ દૂર કરાતા મનપા કચેરી ખાતે તેઓએ હોબાળો મચાવ્યો। સ્થાયી સમિતિના ચેરમેન કમિશનર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। કમિશનર કચેરીમાં ઉગ્ર બોલાચાલી થઈ, કમિશનરે ટેબલ પર હાથ પછાડી ફરિયાદ કરવાની ચીમકી આપી। જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર અરજદાર વચ્ચે જીબાજોડી થઈ। શહેરના લારી ધારકો રજૂઆત કરવા ગયા હતા ત્યારે મનપાએ દબાણ હટાવતા લારી ધારકોએ હોબાળો મચાવ્યો। હાલ સમગ્ર મામલો થાળે પડ્યો। એસપી ને આપી દો, પોલીસ ફરિયાદ ન દો, તમારી વાત। દાહોદની પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો, એજન્ડાની ચર્ચા કર્યા વગર 1 મિનિટમાં જ સભા પૂર્ણ થઈ ગઈ ત્યારે કોંગ્રેસ સભ્યોની રજૂઆત ન સંભળાઈ હોવાનો કોંગ્રેસ સભ્યોએ આક્ષેપ કર્યો। એજન્ડા સર્વાનુમતે મંજૂર કર્યાની જાહેરાત થતાં હોબાળો થયો, કોંગ્રેસના સભ્યોએ જમીન પર બેસીને દેખાવો કર્યા। અમદાવાદમાં ચેઇન્સ નેચર્સે પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે। રાત્રિ દરમિયાન ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર 2 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પોલીસે નવાઝ ખાન પઠાણ અને લતીફ શેખ નામના આરોપીઓને ઝડપી 3 ચેઇન સ્નેચિંગ અને 2 વાહન ચોરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આરોપીઓએ એક પછી એક એમ 4 દિવસમાં તમામ ગુના આચર્યા હતા, જેમાં આરટીઓ પાસેથી કરેલ ચેઇન સ્નેચિંગમાં મહિલા વાહન પરથી નીચે પટકાતા તેને ઇજા પણ પહોંચી છે।
आरोपी चेन स्नेचिंग माटे मोटा भागे रात्रिनो समय पसंद करता हता, जारे के नवाज खान पठाण अगाउ पण अमदावाद शहर में अनेक विस्तार में चेन स्नेचिंग अने चोरी ना गुनाह में पकड़ाई चुक्यो छे। के बन्ने ईसमोए राणीप नारायणपुरा अने माधुपुरा पुलिस स्टेशन में बाइक चोरी अने चेन स्नेचिंग ना गुनाओ करेल छे अने पांचे पांच गुनाओ दाखल थयेल छे अने तेमनी पासेथी तेमनी अंगजड़ती माथी एक सोनानी चेन किंमत रूपया 40,000 तथा एक बर्गमेन स्कूटर अने बे होंडा बाइको कब्जे करेल छे। ते तमामनी मूल कुल किंमत 1,70,000 रूपया थयेल छे। आथी सीआरपीसी 102 मुजब धोरणसरनी कार्यवाही करवामां आवेल छे। છોટાઉદેપુર જિલ્લાનું પાવી જેતપુર ગામ આદર્શ ગામ છે, જ્યાં લોકો પ્રાથમિક સુવિધાની માંગણી કરે તે પહેલા જ તેમને સુવિધાઓ આપવામાં આવી છે। પાવી જેતપુર ગામ તમામ સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ છે। આદિવાસી વિસ્તારમાં આવેલા પાવી જેતપુર ગામ સરકારી તમામ યોજનાનો લાભ પણ મળી રહ્યો છે, ત્યારે ગામની એક પણ શેરી કે એક પણ રસ્તા પર ગંદકી પણ જોવા નથી મળતી। પાવી જેતપુરના ઈંટવાડાનો જે વિસ્તાર કે જે છેવાડાનો વિસ્તાર છે, ત્યાં પણ ઘરે ઘરે પેવર બ્લોક નખાયા છે, પાણીની કોઈ સમસ્યા નથી અને ઠેર ઠેર મોટર બોર નાખ્યા છે। एक समय आ विस्तार में पानी ने लईने विकट समस्या हती, हवे आ विस्तार में पानी की समस्या ए भूतकाळ बनी गई छे। ज्यां पण रोड रस्ता की जरूरियात उभी थाय छे, त्यां तरत ज सरकार ना सहयोग थी रोड रस्ता नुं तात्कालिक निवारण लावी देवामां आवे छे। एक समय आ तीनबती विस्तार एवो हतो के ज्यां थोड़ो पण वरसाद पड़े तो अहींया पाणीना खाबोचिया भराई जता हता, गटरो उभराई जती हती, ગંદુ પાણી અને વરસાદનું પાણી ભેગું થઈને એટલી ગંદકી થઈ જતી હતી કે પાણીના નિકાલનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો। પહેલાંની જૂની ગટરો બનાવેલી હતી, સાફ થાય ના થાય અને એવાને એવું ચાલ્યા કરતું હતું, પણ છેલ્લા આ અમે ચોમાસામાં માર્કિંગ કર્યું તો થોડો વરસાદ શું 5-10 ઇંચ વરસાદ બી પડી જાય છે તો એટલું જબરજસ્ત એમને રોડ બનાવી દીધા છે અને વ્યવસ્થિત ઢાળ આપી દીધા છે, તો તમને બીજી મિનિટે 10 મિનિટમાં ખબર ના પડે કે 5 ઇંચ પાણી પડ્યું છે। 12 વર્ષથી વિકાસ તો થઈ જ રહ્યો છે, પણ એની સાથે સાથે જે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ અને સીસીટીવી કેમેરાની જે સુવિધા થઈ છે એ લાજવાબ છે। લાજવાબ એટલે કહું કે કોરોના કાળમાં જ્યારે રસી મૂકવાનો ટાઈમ હતો, લોકોને અજ્ઞાનતા હતી, લોકો ગભરાતા હતા, ત્યારે પણ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા સરપંચ, ડેપ્યુટી સરપંચ અને કર્મચારીઓ લોકોને સાવચેત કરીને પણ એમને સૂચનાઓ આપતા હતા કે તમે આવો, રસી મુકાવો અને રસીનો લાભ લો। એટલે એ એડ્રેસિંગ સિસ્ટમ તે વખતે તો કામ બહુ સારી લાગી અને અત્યારે પણ લાગી રહી છે। પીવાના પાણીની અને વાપરવાના પાણીની ઘણી તકલીફ પહેલાં રહેતી હતી, વર્ષો પહેલાં, તે અત્યારે બહુ સોલ્વ થઈ ગઈ છે, નવી પાઇપલાઇનો નખાઈ ગઈ છે, એટલે અમને પાણીની કોઈ તકલીફ રહેતી નથી, રેગ્યુલર પાણી આવે છે અમારા ગામમાં। કંઈ રસ્તો કે કંઈ કોઈ બી વસ્તુ થયું નથી, અમારા સરપંચ સાહેબ આવ્યા ત્યારે આ બધું બ્લોક 2 કિલોમીટરની અંદર અમારું ઈટવાડા છે, તો કામ થયું છે, બહુ સારું થયું છે। સમગ્ર પાવી જેતપુરની જનતાના સહસહકાર અને આશીર્વાદથી જે અમારા 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પહેલાં જે તકલીફો હતી, જે પીવાના પાણીની તકલીફો હતી, રોડ રસ્તાની તકલીફો હતી, ગટરોની તકલીફો હતી, એ સમસ્યાઓનું છેલ્લા 5 વર્ષમાં અમે ખૂબ જ સારી રીતે નિરાકરણ કરી શક્યા છે। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।